ગુડ મોર્નિંગ દીકરાઓ, અહીંયા સવાલ લખ્યો છે મેં, આંતરિક ઉર્જા એટલે શું, તેના મૂલ્યમાં કેવી રીતે ફેરફાર થઈ શકે. હવે તમને એમ થતું હશે કે સર જે ખરા તે સવાલ ઉપર લખી જઈને સવાલ સમજાવીએ, પણ તમે ચોપડીની અંદર ધ્યાન આપશો તો આખા બે પેજ સીધે સીધા લખી દીધેલા છે. એમાં આપણે કેટલું પોર્શન લખીએ તો કયો સવાલનો જવાબ આપવાનો, કેટલો પોર્શન લખીએ તો કયા સવાલનો જવાબ હશે તેનો પૂરેપૂરો આઈડિયા નહીં આવે. એટલે હું જતો છું એકદમ લાઈન બધ જ, એક પછી એક સ્ટેપ વાઇઝ જ જતો છું, પણ હું સવાલ લખીને તમને સમજાવતો છું. એટલે આંતરિક ઉર્જા, તો કે ભાઈ આંતરિક ઉર્જા એટલે શું, તો આંતરિક ઉર્જા જે ખરી એનો પહેલો સિમ્બોલ આવે તમને કેવું, પહેલો તો યુ, યુ એ આંતરિક ઉર્જાનો સિમ્બોલ છે. હવે આપણને સવાલ જ એ રીતના પૂછો આંતરિક ઉર્જા, તો મારે પહેલા છે ને તે આંતરિક ઉર્જાની વ્યાખ્યા લખવી પડે. આંતરિક ઉર્જા જે ખરી એનો સિમ્બોલ આવે યુ, અને એની મારે વ્યાખ્યા લખવી પડે. તો રાસાયણિક પ્રણાલીમાં, બરાબર ધ્યાન આપજો, રાસાયણિક પ્રણાલીમાં સંગ્રહાયેલી રાસાયણિક યાંત્રિક વિદ્યુતીય યાંત્રિક એટલે મિકેનિકલ, વિદ્યુત એટલે ઇલેક્ટ્રિકલ, રાસાયણિક એટલે કેમિકલ, વિદ્યુતીય ઉર્જા અને અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જાના સરવાળાને આંતરિક ઉર્જા કહેવાય. આવું કેમ શબ્દ લખતા હશે, તો કે એટલા માટે કે ધારો કે મારું શરીર એક પ્રણાલી છે, તો એની અંદર સંગ્રહાયેલી ઉર્જા વિવિધ સ્વરૂપે હોઈ શકે, અલગ અલગ સ્વરૂપે હોઈ શકે. અલગ અલગ સ્વરૂપે એટલે કેવી રીતના હોઈ શકે, તો કે ભાઈ રાસાયણિક સ્વરૂપે હોઈ શકે, યાંત્રિક સ્વરૂપ, વિદ્યુતીય ઉર્જા સ્વરૂપે, અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જા સ્વરૂપે આપણા શરીરની અંદર કે પ્રણાલીની અંદર હોઈ શકે, તો એને ઇન્ટરનલ એનર્જી કહેવાય. એટલે કે એને આંતરિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે, જેનો સિમ્બોલ જે કરો તે યુ આવે. એટલે એમ કહે કે કોઈ પણ રાસાયણિક પ્રણાલીમાં સંગ્રહાયેલી રાસાયણિક યાંત્રિક વિદ્યુતીય ઉર્જા અને અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જાના સરવાળાને શું કહેવામાં આવે, આંતરિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે. સરવાળાને પ્રણાલીની આંતરિક ઉર્જા યુ તરીકે ઓળખવામાં આવે. હવે સવાલ એમ થાય કે સારો આંતરિક ઉર્જા ખરેખર શું હશે, તો હું એનો સિમ્પલ વાત કરું તો એમ કહેવાય કે જે ઉર્જા તાપમાનના ફેરફાર સાથે બદલાઈએ, એટલે કે મેં કોઈ પ્રણાલીનું તાપમાન વધારું અને જો ઉર્જા બદલાય, પછી એ રાસાયણિક હોય, યાંત્રિક હોય, વિદ્યુતીય હોય કે અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, કેમ કે ઉર્જાના સ્વરૂપો ઘણા બધા, તો એ જો તાપમાનની અસર હેઠળ બદલાતી હોય તો તમારે સમજવાનું કે એ ઉર્જા કઈ હશે, તો કે આંતરિક ઉર્જા હશે. પ્રણાલીમાં સંગ્રહાયેલી ઉર્જા તાપમાનની અસર હેઠળ બદલાઈ જાય, એટલે તાપમાન જો વધારું કે ઘટાડું તો ઉર્જામાં પણ ફેરફાર થાય. હવે એ જે પ્રકારની ઉર્જા હોય તે એમાં ફેરફાર થયો, મતલબ કે એ આંતરિક ઉર્જા, મતલબ કે એ શું કહેવાય, આંતરિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે. હવે તેના મૂલ્યમાં કેવી રીતે ફેરફાર થઈ શકાય, તે પહેલા હું જરાક આંતરિક ઉર્જા જે ખરી તે વધારે એક્સપ્લેન કરું. જરાક વધારે ધ્યાનથી જોજો તો તમને જે ડબલી નીટ માટે પણ કામ લાગશે. તો કે આંતરિક ઉર્જા જે ખરી એ જો તમે સોલિડ ફોર્મની વાત કરો, સોલિડ એટલે શું, તો કે ઘન અવસ્થા, એની વાત કરો, ઘન અવસ્થા. એટલે પ્રણાલીમાં જો તમારી પાસે ઘન અવસ્થા હોય તો એવું કહેવાય કે ઘન અવસ્થા હોય તો ઘન અવસ્થાની ઉર્જા જે ખરી ડેલ્ટા યુ, એ આંતરિક ઉર્જા જે ખરી, ઇન્ટરનલ એનર્જી જેને આપણે કહીએ યુ, એ તાપમાનના ફેરફાર સાથે બદલાય, કેમ કે આ અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય એટલે તમને ખબર પડે મારે ડેલ્ટા લખવું પડે, કેમ, તો કે અવસ્થા બદલાય તો આંતરિક ઉર્જા બદલાય, તો આંતરિક ઉર્જા બદલાય એનો મતલબ કે અવસ્થા વિધેય છે, ન બદલાય તો એ અવસ્થા વિધેય નથી. તો ડેલ્ટા યુ ખૂણા ઉપર આધાર રાખે, તો કે તાપમાનનો ફેરફાર થાય તો ડેલ્ટા યુ બદલાય, ધેટ મીન્સ કે મારે લખવું પડે આવું ડેલ્ટા યુ અને ડેલ્ટા ટી. તો ડેલ્ટા યુ જે ખરી એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર જે કરો તે તાપમાનની અસર હેઠળ બદલાઈ શકે, અને જો સોલિડ ફોર્મમાં હોય કોઈ પદાર્થ અથવા પ્રણાલી, ઘન અવસ્થામાં હોય તો એની એ સેના ઉપર આધાર, સોલિડ હોય તો એમ કહેવાય કે ડેલ્ટા યુ જે ખરી એટલે કે આંતરિક ઉર્જા જે ખરી, ઘણી વખત કોઈ લખે ડેલ્ટા ઈ, બરાબર, એવું બી લખી લે તો
તો કઈ નહીં ડેલ્ટા યુ જે ખરી એ એક્ચ્યુઅલ ખરેખર સોલિડ અવસ્થા હોય ને તો એ ઘન અવસ્થા જે હોય તેના ઘન પદાર્થના માસ પર એટલે જથ્થા ઉપર આધાર રાખે એટલે તમે એવું લખી શકો એમ તો તમે એવું ભી લખી શકો ડેલ્ટા યુ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એમ ડેલ્ટા ટી આવું ભી લખી શકો આ ખાલી જાણ ખાતર આની કઈ જરૂર નથી પણ આવું ભી અને ચલે છે કારણ નાખો તો કોઈ અચળાંક ભી તમે મૂકી શકો પણ જો આંતરિક ઉર્જા ગેસિયસ ફોર્મમાં તમારે ડિસાઇડ કરવાની હોય એટલે કે તમારી પાસે ગેસ ફોર્મ હોય એટલે કે વાયુ અવસ્થા હોય તો શું થાય તો કે વાયુ અવસ્થા હોય તો આપણે જાણીએ તો ખરા કે ડેલ્ટા યુ જે ખરી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા ટી તાપમાનના વધારા સાથે કે એ ફેરફાર થઈ શકે પણ ગેસિયસ ફોર્મ હોય તો ડેલ્ટા યુ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એન એન એટલે શું તો કે મોલ શું થશે મોલ તો કે એને ગેસિયસ ફોર્મમાં જે કંઈક વપરાયેલો પદાર્થ હશે એના મોલ પર આધાર રાખે અને એ મોલના પણ સમપ્રમાણમાં ચલે તો તમે ડેલ્ટા યુ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા ટી એન ડેલ્ટા ટી પણ લખી શકો આ ફક્ત જાણકારી માટે હું કોના માટે જાણકારી માટે બીજું વધારે કંઈ નહીં આ ચોપડીમાં કદાચ નહીં આપેલું હોય પણ આપણને ખબર હોય માસ પર આધાર રાખે સોલિડ પદાર્થ હોય માસ પર આધાર રાખે ગેસિયસ ફોર્મ હોય તો મોલ પર આધાર રાખે મોલ જથ્થો જે ખરો તેના ઉપર આધાર રાખે આ કોણ આધાર રાખે આંતરિક ઉર્જા ઓકે હવે હું એને કરી નાખતો છું અહીંયાથી આપણે એને ખાસથી તમે લખો એ તો કોઈ જગ્યાએ લખી શકો ઓકે હવે હું અહીંયા લખતો છું ભાઈ આંતરિક ઉર્જા જે ખરી એ તેના મૂલ્યોમાં કેવી રીતે ફેરફાર થઈ શકે તો એનું હેડિંગ આપણે મારશું પ્રણાલીની આંતરિક ઉર્જામાં નીચે પ્રમાણે ફેરફાર થઈ શકે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ધ્યાન આપજો પ્રણાલીની આંતરિક ઉર્જામાં નીચે પ્રમાણે ફેરફાર થઈ શકે ઓકે તો નંબર 1 તમને નંબર 1 આપેલું છે બરાબર વાંચો તો તમને ભી ચોપડીની અંદર વધી ગણો કોઈ જગ્યાએ તો તમને ખબર પડી જશે પ્રણાલીમાં તો પહેલું લખેલું હોય પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને કે દૂર કરીને મેળવાય અથવા ગુમાવાય નંબર 2 પ્રણાલી ઉપર કાર્ય કરીને કે પ્રણાલી દ્વારા કાર્ય કરીને બરાબર નંબર 3 તમને લખેલું હશે તો પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરીને કે દૂર કરીને બરાબર હું લખું પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને એટલે ક્યુ પ્લસ બી હોય શકે માઇનસ બી હોય શકે કેમ તો કે ઉષ્માનો સિમ્બોલ આવે પ્લસ ક્યુ હવે જો તમે ઉમેરો તો સરવાળો થાય દૂર કરો તો ક્યુ શું થઈ જશે માઇનસ પ્રણાલી ઉપર કાર્ય શું છે કાર્ય એટલે ડબલ્યુ ઉપર કાર્ય કરો ડબલ્યુ પ્લસ પ્રણાલી દ્વારા કાર્ય થાય ડબલ્યુ માઇનસ ઓકે પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરે એટલે જથ્થો ઉમેરવાના તો એન પ્લસ કે એન માઇનસ તો ઉમેરીને કે દૂર કરીને પ્રણાલીની આંતરિક ઉર્જા જે કરી દે શું થઈ શકે બદલાઈ શકે એટલે કે એની અંદર ફેરફાર કરી શકો તમે તો આ બી સવાલ તમને 2 માર્કની અંદર પૂછાઈ જાય ભાઈ આંતરિક ઉર્જાની વ્યાખ્યા લખો અને આંતરિક ઉર્જામાં કેવી રીતે ફેરફાર કરી શકાય તો તમે 3 મુદ્દા જે ખરા તે તમે દર્શાવી શકો ઓકે દીકરા